ત્રિપુરામાં સોળ ફેબ્રુઆરી યોજાઈ રહેલી વિધાનસભાની છાસઠ બેઠકો માટે કોંગ્રેસ અને સીપીઆઈએમ સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે હવે આ ગઠબંધન એલાન કર્યું છે કે જો તેમની સત્તા આવશે તો પહેલી કેબિનેટમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવાશે ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સીપીએમ ગઠબંધનના એલાને ભાજપની ચિંતા વધારી છે સીપીઆઈ નેતાએ પ્રકાશ કરાતે સત્તા મળે તો ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન આપ્યું છે તેમજ ત્રિપુરામાં હાઈકોર્ટના આદેશથી નોકરીથી બહાર થઈ ગયેલા દસ હજાર શિક્ષકોને નોકરીએ પાછા લેવાનું વચન આપ્યું છે ગયા વર્ષે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન આપીને કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી ત્રિપુરામાં લગભગ એક લાખ સરકારી કર્મચારી છે અને એસી હજાર પેન્શનર છે ભાજપે અત્યાર સુધી ઓલ્ડ પેન્શન સ્કીમને મુદ્દે પોતાની કોઈ બાજુ રાખી નથી જેથી વિરોધ પક્ષના ઓલ્ડ પેન્શન સ્કીમની જાહેરાતથી ભાજપના હાથમાંથી સત્તા જતી રહેવાનો ડર સતાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટી